brought to you by Techno Spark 20 series smartphones. કમલમમાં થઈ રહ્યો છે કકરાટ. પરેશ ધાનાણીનું વધુ એક ટનાટન ટ્વીટ આવ્યું. સામે રૂપાલા પર કર્યા છે પ્રહાર. હાલ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર વોર છેડાઈ ગયો છે, જેમાં પહેલા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યા, જેના પર ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે અને કોંગ્રેસને આડે હાથ લીધા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વધુ એક ટનાટન ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું. ધાનાણીએ ટ્વીટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર નિશાન તાક્યું છે. ધાનાણીએ લખ્યું છે કે રોષની આંધી હવે રાષ્ટ્રવ્યાપી બની છે, કમલમમાં કકડાટ થઈ રહ્યો છે, રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે, હાથમાં દૂડી તીડી અને ત્રણ એક્કા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે, રોષની આંધી હવે રાજ્યના સીમાડા વટીને રાષ્ટ્રવ્યાપી બની રહી છે. જો કે પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં કોઈ પણ સમાજનો ઉલ્લેખ નથી કર્યો, ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. પાટીદાર સમાજ કોંગ્રેસથી નારાજ ન થાય તે માટે ધાનાણીએ સમાજનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે, જેના કારણે કોઈ વિવાદ ઊભા થાય તેવું તેઓ ઈચ્છતા નથી એવું લાગી રહ્યું છે. પરેશ ધાનાણી સેફ ગેમ રમી રહ્યા હોય એવું પણ લાગે છે. કહેવાય છે ને, દુશ્મની જમકર કરો લેકિન યે ગુંજાઇશ રહે, જબ કભી ભી હમ દોસ્ત હો જાએ શર્મિંદા ના હો. અને આ સિચ્યુએશન પર અત્યારે એવું જ લાગી રહ્યું છે કે પરેશ ધાનાણી સેફ ગેમ રમી રહ્યા છે. બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા ટ્વિટર પર ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન થઈ જશે તેવા લખાણ લખ્યા છે અને કોંગ્રેસને ટેગ પણ કર્યા છે, કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો છે. અને અત્યારે સોશિયલ મીડિયા પર પણ આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આપને યાદ જ હશે કે થોડા સમય પહેલાં પક્ષ છોડીને ગયેલા નેતાઓ પર પ્રહાર કરતા અમરેલીના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મજા લીધી હતી. પરેશ ધાનાણીએ ભાજપને ટોણો મારતા કહ્યું હતું, જેને અમે નથી સાચવ્યા એ તમારાથી થોડા સચવાશે, હું ભાજપવાળાને કે દૂનો કહેતો તો કે હકણા રહેજો. આવા કટાક્ષ પરેશ ધાનાણીએ કર્યા હતા અને એ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.